बढ़ता रानी। चोमासा अंगे खेडूतो माटे महत्वना समाचार छे। आ वर्षे चोमासु 12 आनी रहेवानुं अनुमान छे। आ वर्षे साधारण अने अनियमित चोमासु रही शके छे। राज्यमां सरेराश 30 થી 40 ઇંચ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 40 ઇંચ થી વધુ વરસાદ પણ પડી શકે છે। कृषि यूनिवर्सिटी खाते अंदाजित 50 जेटला आगाहीकारोए वरसाद अंगे अनुमान कर्युं छे। त्यारे आपणी साथे जोडायेला छे कृषि वैज्ञानिक डॉक्टर जी आर गोहिल। एनी साथे वात करीए वरसाद केवो रहेशे अने आ वखते केवा पाको उपर एनी असर थशे अने केवा पाको वाववा जोईए। जी गोहिल साहेब, आ वखते वरसाद केवो रहेशे अने केवुं लागी रह्युं छे आपने? आ वखते आपणे जोईए तो वरसाद छे ए साधारण रहेशे, વરસ 12 ની રહેશે અને ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં થોડો વરસાદ વધારે થશે। બાકી એવરેજ વરસાદ આમ છે 30 થી 35 જે 40 ઇંચ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। અમુક વિસ્તારમાં 40 કરતાં વધારે વરસાદ થશે, અમુક વિસ્તારમાં 25 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ થશે, એટલે અનઇવન વરસાદ રહેશે। એટલે ખાસ કરીને જે પાકો જે વાવવાની વાત કરીએ તો પાકોમાં ખાસ કરીને જ્યાં વરસાદ વધારે થવાની શક્યતા છે તે અને રેગ્યુલર જે ચોમાસું એટલે કે રેગ્યુલર સમય પ્રમાણે જો ચોમાસું આવે તો એ જેને નક્કી કરેલા છે એ જ પાકો વાવે। બાકી જે ધારો કે લેટ વાવેતર થાય અથવા તો લેટ ચોમાસું વાવણી થાય તો એમાં ખાસ કરીને જે પાકો છે એ ઉભળી જ મગફળી વાવવી, કપાસમાં પણ બહુ જોખમ બહુ ન કરવું, ખાસ કરીને કઠોળ પાકો વાવવા અને પાછળના રિલે પાકો પણ વાવવા જેથી એનું પૂરેપૂરું આપણે વળતર મળી શકે। જી ગોયલ સાહેબે જણાવ્યું કે જે રીતે છે તે વરસાદની અનિયમિતતા રહેશે અને જે એમના સૂચન મુજબ જે જે કપાસના પાકો છે કે અન્ય પાકો છે તેની તરફ વધારે અને ખાસ તો કઠોળ તરીકે। જી ગોયલ સાહેબ, આપને બીજો પ્રશ્ન એ પૂછવામાં આવશે કે આ રીતે જે વરસાદ છે તે કયા વિસ્તારમાં થશે અને કેવો રહેશે ઓવરઓલ જોવા જાય તો આખા સૌરાષ્ટ્રની અંદર? આખા સૌરાષ્ટ્રમાં વરસાદ જોઈએ તો કોસ્ટલ વિસ્તારમાં વધારે થશે, ખાસ કરીને એમાં જૂનાગઢ છે, અમરેલી છે, જે રાજકોટનો અમુક ગોંડલ વિસ્તાર છે અને ભાવનગરનો અમુક વિસ્તાર છે એમાં વરસાદ વધારે રહેવાની શક્યતા છે। બાકી આમ બીજા વિસ્તારોમાં છે વરસાદ એવરેજ રહેશે, ખાસ કરીને ઓછો વરસાદ છે અમુક ધારો કે સુરેન્દ્રનગર વિસ્તાર છે, કચ્છ વિસ્તાર છે, બરાબર રાજકોટનો અમુક વિસ્તાર છે એમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે। જી ચોક્કસ છે કે જે ડૉક્ટર જી આર ગોહિલે જે જણાવ્યું કે જે રીતે જે આગાહીકારો છે તેની આગાહી ઉપરથી તારણ કાઢવામાં આવ્યું છે ઓવરઓલ છે તે વરસાદ છે તે 12 આની રહેશે અને અનિયમિત વરસાદ રહેશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો વરસાદનો વર્તારો જૂનાગઢમાં હવામાન નિષ્ણાતો જે છે તે એકઠા થયા હતા। 50 આગાહીકારોએ અનુમાન કર્યું છે 30 થી 40 ઇંચ વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। સામાન્ય વરસાદ રહેશે તેવું અનુમાન છે। વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં એકઠા થયા હતા વિશેષજ્ઞો। રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી, 8 થી 10 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 જૂને વલસાડ નવસારીમાં વરસાદની આગાહી છે, 9 જૂને વલસાડ નવસારી અને ડાંગમાં આગાહી છે, 9 જૂને સુરત તાપીમાં પણ પડી શકે છે વરસાદ, 9 જૂને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે, 10મી જૂને સુરત તાપી ડાંગમાં પણ વરસાદની આગાહી છે, 10 જૂને વલસાડ નવસારીમાં વરસાદ થઈ શકે છે, 10 જૂને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ માટે પણ આગાહી કરવામાં આવી રહી છે। તો 8 થી 10 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર કે જ્યાં વરસાદ થઈ શકે છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગાહી કરાઈ છે। તો અલગ અલગ વિસ્તારો અને આ વિસ્તારો નામ પણ અમે આપને જણાવ્યા છે કે કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। 8 થી 10 જૂન સુધીની વરસાદની આગાહી છે, 8મી જૂને વલસાડ નવસારીમાં વરસાદ થશે, આ સાથે જ 9મી જૂને વલસાડ નવસારી ડાંગ સુરત તાપીમાં સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે, તો 10મી જૂને સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં વરસાદ થશે, સૌરાષ્ટ્રમાં 10મી જૂને અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। નવા સત્રથી ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષય ભણાવાશે, ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે। શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની આ જાહેરાત છે। ધોરણ 1-2માં મૌખિક, ધોરણ 3માં પુસ્તક હશે, શબ્દો ચિત્રોથી બાળકોને અંગ્રેજી શીખવાડવામાં આવશે। તો ધોરણ 1 અને 2માં માત્ર મૌખિક રીતે ભણાવાશે, જ્યારે કે ધોરણ 3 થી પુસ્તક શરૂ થશે।
તો એનું ત્રીજા પછી પુસ્તક, બાકી ચિત્ર અને બાળકની જે સમજણ છે એ પ્રકારનું પહેલાં ને બીજામાં આ વર્ષથી અંગ્રેજી વિષય તરીકે ગુજરાતી ફરજિયાત એ દાખલ કરવાનું નક્કી કર્યું છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં. કારણ કે નાનું મોટું એ બાળક છે, એ બાળક 7-8 વર્ષ સુધી ગ્રાસ્પિંગ કરી શકતો હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાનું. અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરમાં ફરી શરૂ કરી છે ટ્રાફિક ડ્રાઈવ. રોંગ સાઈડ વાહન ચલાવનાર અને HSRP નંબર પ્લેટ વગરના ચાલકો સામે કાર્યવાહી કરાય છે. રોંગ સાઈડ વાહન ચલાવનારના કારણે ગંભીર અકસ્માત થતા હોય છે. કેટલાક અકસ્માત થયા બાદ HSRP નંબર પ્લેટ ન હોવાથી જે અકસ્માત કરનારની ભાળ પણ નથી મળતી અને ગુનો ડિટેક્ટ નથી થતો, જેથી હવે એક અઠવાડિયામાં પોલીસ રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP પ્લેટ વિનાના જે વાહનો છે તેની સામે કેસ કરશે, દંડ પણ વસૂલ કરશે. 11 જૂન સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. ડ્રાઈવમાં 2 વ્હીલર ચાલક માટે 1500 રૂપિયા, 4 વ્હીલર ચાલકો માટે 3000, તો આ સાથે જ ભારે વાહનો માટે 5000 રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા જે અકસ્માતોનું પ્રમાણ વધે છે, રોંગ સાઈડ આવતા વાહનો દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધે છે અને ઘણીવાર અકસ્માત થયા પછી જે વાહનો ભાગી જાય છે જેની નંબર પ્લેટ HRPS ના હોય એના કારણે એને રીડિંગ થઈ શકતું નથી અને ભાગી જાય છે, તો એવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ અમદાવાદ પોલીસ કમિશનરશ્રી દ્વારા તારીખ 5/6/2022 થી તારીખ 11/6/2022 એટલે કે કુલ દિન 7ની એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. ભર ઉનાળે બોટાદમાં પાણીની અછત સર્જાતા ખેડૂતો ઘણી મુશ્કેલી વેઠી રહ્યા છે અને ત્યારે બોટાદમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી અને તેમણે પાણી છોડવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી બહાર કેનાલમાં પાણી આપવાના નારા સાથે માંગ કરાય છે. હાલ ઉનાળામાં પાક માટે ખેડૂતોનું વાવેતર ન બગડે તે માટે ખેડૂતો કલેક્ટરને વહેલી તકે પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે. એટલે છેલ્લા 1 મહિનાથી પ્રયત્ન કરી છે કે ભાઈ અમને પાણી આપો. હવે જો પાણી અત્યારે ન આવે પછી શું કામ? જ્યારે પાણી ચાલુ કરશે ચોમાસું હોય ત્યારે કંઈ અમારે જરૂરિયાત નથી. વળી નર્મદા ડેમની અંદર પૂરતા પ્રમાણમાં હાલમાં પાણી છે, ત્યાં કોઈ ઘટ નથી. જો પાણી ન આપે તો પાણી પાછું દરિયામાં જવાનું છે. એટલે અમારી કલેક્ટરશ્રી પાસે એવી માંગણી છે કે ભાઈ તમે અમને અત્યારે પાણી આપો, ત્યાર પછી તમને ચોમાસું શરૂ થાય, વરસાદ આવે તો બંધ કરી દેજો, બરાબર? પછી દરિયામાં જવા દેવું જવા દેજો, અમને વાંધો નથી, પણ અત્યારે તો ખેડૂતને આપો. આટલી માંગણી કરવા આવ્યા છે. બોટાદ બ્રાન્ચ કેનાલ, લીમડી બ્રાન્ચ કેનાલ, વરભીપુર બ્રાન્ચ કેનાલ, આ તમામ કેનાલો છે એનો તમામ ખેડૂતોને ફાયદો થાય. લખતરથી તે છેક વલભીપુર સુધી આવતા તમામ ગામોને આનો ફાયદો થાય છે. ત્યારે આ લીમડી બ્રાન્ચ કેનાલ અને વલભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ છે, જ્યારે બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ છે. એટલે બોટાદ બ્રાન્ચ કેનાલ અને લીમડી બ્રાન્ચ કેનાલની અંદર પાણી સત્વરે છોડવા માટે આજે રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભરૂચના જંબુસરમાં બેફામ ડ્રાઇવિંગે નિર્દોષનો ભોગ લીધો છે. જંબુસર કાવી રિંગ રોડ પર લારી ચાલકને ટેમ્પોએ અડફેટે લીધો હતો, ફંગોળી દીધો હતો. લારી ચાલક કાલુ ગૌરીને ગંભીર ઇજા પહોંચી અને ટૂંકી સારવાર બાદ જ તેનું મોત નીપજ્યું છે. તો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આપ જોઈ શકો છો કઈ રીતે પાછળથી પૂરપાટ ઝડપે ટેમ્પો ગાડી આવી રહી છે, જે લારી ચાલક છે આગળ જઈ રહ્યો છે અને પાછળથી ગાડી તેને ટક્કર મારે છે, ફંગોળી દે છે. ટૂંકી સારવાર બાદ જ તેનું મોત નીપજે છે. કચ્છના જખો ડ્રગ્સ કેસમાં ATSનો ખુલાસો છે. પાકિસ્તાની નાગરિકોએ ડ્રગ્સ દરિયામાં ફેંક્યું હતું. 30મીએ અલનોમાન નામની બોટ પકડાઈ હતી. બોટ સાથે 7 પાકિસ્તાની નાગરિકો પણ પકડાયા હતા. પૂછપરછમાં ડ્રગ્સ કેસમાં પાકિસ્તાની સંડોવણી પણ સામે આવી છે. અક્રમ નામના આરોપીએ ડ્રગ્સ દરિયામાં ફેંક્યું હતું. સુરક્ષા એજન્સીઓને જોઈ અને દરિયામાં ફેંક્યું હતું આ ડ્રગ્સ. ડ્રગ્સ તસ્કરીમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. થેલા સાથે દોરી અને બોલ બાંધી રાખે છે આરોપીઓ, તો દોરી બોલના આધારે ફરી થેલા પાણીમાંથી તેઓ મેળવી લે છે. તો આફ્રિકાના દેશો પણ આ આરોપીઓ જઈ આવ્યા છે. પાકિસ્તાનના પિસ્કાન બંદર, જે ગદર અને ઈરાનની નજીક બિલકુલ બોર્ડર નજીક આવેલું છે, પિસ્કાન બંદરથી એક અલ નોમાન નામની બોટ
અંદાજે 50 કિલો જેટલો હેરોઇનનો જથ્થો લઈ અને નીકળેલ છે અને આ જખૌથી વેસ્ટ બાજુ ક્યાંય દરિયા ઉપર ક્યાંય ડિલિવરી કરવા આવનાર છે અને 30 તારીખે મોડી રાત્રે આ પોર્ટ લોકેટ થતા એટીએસની ટીમ અને ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડ દ્વારા એને પકડવાનો પ્રયત્ન કરવામાં આવે. દરમિયાનમાં આ બોટ પકડાઈ ગયેલ. એ ખલાસીઓની પૂછપરછમાં એવું જાણવામાં આવ્યું હતું કે એ લોકો પાસે 2 થેલા હતા જે એમણે કોસ્ટગાર્ડની બોટ જોઈ જતા ફેંકી દીધેલા અને બંને પ્લાસ્ટિકના કોથળા બાંધી એને ફેંકેલા હતા અને અંદાજિત આની કિંમત 250 કરોડ જેટલી થાય છે. આમાં 49 જેટલા બેગ મળી આવેલ છે, 1 બેગ તૂટી ગયેલ છે. આ લોકો અમદાવાદમાં નશાનું કાળું કારોબાર પકડાયો છે. વસ્ત્રાપુરમાં ETSએ નશાનો સામાન પકડ્યો છે. 19 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું છે. 321 ગ્રામ ચરસ પકડાયું છે. 3 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પણ પકડાયા છે. મુખ્ય આરોપીની અમરેલીના રાજુલાથી ધરપકડ કરાઈ છે. દરોડામાં કુલ 8 લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. પેકેજિંગ કરી બોક્સ પર સ્ટીકર લગાવી અને તેઓ વેચાણ કરતા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂને જાહેર થયું છે. ત્યારે મોટા શહેરોની સાથે સાથે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના વિદ્યાર્થીઓએ પણ ધોરણ 12ના પરિણામમાં બાજી મારી છે. 12 કોમર્સના પરિણામમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલ બોર્ડમાં પ્રથમ આવી છે અને માર્ચ 2022ની ગુજરાત બોર્ડની 12 કોમર્સની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં દેવાંગી દેવડિયા 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન તેણે મેળવ્યું છે. જ્યારે કે અંગ્રેજી માધ્યમમાં જેનિલ કોટડિયાએ 99.90 PR મેળવી અને સમગ્ર બોર્ડમાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગંગોત્રી સ્કૂલના કુલ 70 વિદ્યાર્થીઓએ 99 PR કે તેનાથી વધુ પર્સન્ટાઇલ મેળવી છે અને A1 ગ્રેડ સાથે 16 વિદ્યાર્થી, A2 ગ્રેડ સાથે 55 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સારું પરિણામ આવતા જ ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપ ચોટાલાએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અને શિક્ષક વાલીઓને શુભકામના પાઠવી હતી. ઉત્કૃષ્ટ પરિણામ બાદ ગંગોત્રી સ્કૂલ સાથે DJ ના તાલે વિદ્યાર્થીઓ ગરબે ઘૂમી પરિણામની ભવ્ય ઉજવણી કરી હતી. બોર્ડ ફર્સ્ટ આવીને મને બહુ ખુશી થાય છે અને વધારામાં આ જે સફળતા મળી છે એમાં અમારા જે યશસ્વી પ્રેરક એવા સંદીપ સર, ફાઉન્ડર ચેરમેન શ્રી સંદીપ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગંગોત્રી સ્કૂલના જે શિક્ષકો છે કે શિક્ષકો દ્વારા પણ સતત અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 12 કોમર્સમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીની ક્ષણો દેખાઈ આવે છે, ત્યારે અમારી ગંગોત્રી સ્કૂલનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યું છે. દેવળિયા દેવાંગી જે 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવી છે અને તેમજ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો કોટડિયા જેનિલ 99.90 PR સાથે બોર્ડમાં 10મા સ્થાને આવ્યો છે. આ સરસ પરિણામ આવવા બદલ દરેક વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું.